અંકલેશ્વરમાં નોટિફાઇડ કચેરી બહાર જ મેડિકલ વેસ્ટનો નિકાલ થયો હોવાની ઘટના સામે આવી છે. કચેરી બહાર છેલ્લા 2 દિવસથી બોટલ, બ્લડવાળા ઇન્જેક્શન તેમજ હેન્ડગ્લોવ્સનો નિકાલ કરાયો હોવાની રાહદારીઓ જણાવી રહ્યા છે. સરકારી કચેરી બહાર જ નિકાલ છતાં તંત્ર બેધ્યાન છે. અંકલેશ્વરમાં કોવિડ હોસ્પિટલ બહાર મેડિકલ વેસ્ટનો નિકાલ સાથે પાલિકા કચરા કલેક્શન ગાડીમાં મેડિકલ વેસ્ટનો નિકાલ ઉઘાડો કર્યા બાદ શહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ અટક્યો છે. ત્યાં હવે જીઆરડીસી વિસ્તારમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ થયો હોવાની ઘટના સામે આવી છે. અંકલેશ્વર જીઆરડીસી નોટિફાઇડ કચેરી બહાર રોડ પર છેલ્લા 2 દિવસથી બાયોમેડિકલ વેસ્ટ પડ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. છેલ્લા 2 દિવસથી ઇન્જેક્શન, બોટલ, બ્લડવાળા ઇન્જેક્શન, માસ્ક, હેન્ડગ્લોવ્સ જેવી વસ્તુઓ જાહેર માર્ગ પર પડી છે, છતાં આવતા જતા લોકો નજરે પડી રહ્યું છે. જ્યારે કચેરી બહાર પડેલા આ બાયોમેડિકલ વેસ્ટ બાબતે ખુદ કચેરી જ બેધ્યાન જોવા મળી રહી છે. જાહેરમાં ઇન્જેક્શન જેવી મેડિકલ વેસ્ટના ઢગલા કોઈ બે જવાબદાર ઈસમોએ ઠાલવતા પર્યાવરણ પણ નુકસાન સાથે માનવ સ્વાસ્થ્ય પર અસર કરે છે. જાહેરમાં પડેલા બાયોમેડિકલ વેસ્ટ કોરોનાગ્રસ્ત દર્દીના હોય તો કોરોના ફેલાવાનો ડર ઊભો થાય છે. જાહેરમાં પડેલા બાયોમેડિકલ વેસ્ટ બાબતે નોટિફાઇડ વિભાગ ત્વરિત અસરથી ઉપાડી લઈ કચરાના નિકાલ કરનાર ઈસમ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક રાહદારીઓએ માંગ કરી છે. મારું નામ સાગીર છે. ક્યાં રહેતો? જીતાલી. ક્યાં દેખા આપને યહાં ભી? ये दो दिन से मैं देख रहा हूँ इधर मेडिकल का मेडिसिन का सामान इधर लाते फेंक दिए. हाँ, ये लोग इधर से आ रहे जा रहे, सबकी नज़र पड़ रही है. तो कोई ज़रूरी नहीं है कि हाँ प्राइवेट ही आदमी जो इधर से आ रहे जा रहे उसकी नज़र पड़ी. इधर गवर्नमेंट के भी आदमी आते हैं जाते हैं. हाँ, नोटिफाइड इस वाला के इधर ऑफिस भी है. हाँ, लेकिन सबका नर्स भी आ रही है जा रही है. इधर इन लोगों का सामान पड़ा हुआ है. हाँ, लोगों को कितना तकलीफ़ होएगा इसके वजह से. गवर्नमेंट बोलती है कि घरों में ये क्या बोलते कि बेड नहीं है, सुविधा नहीं है. यही सुविधा है कि रोड पे लाके फेंक देने का. लोगों को सोचना चाहिए कि भाई हाँ, जो सामान इधर हम फेंक रहे वो कोरोना पेशेंट का है, कोई भी पेशेंट का है. लेकिन सोचना चाहिए कि हाँ हम फेंक रहे हैं तो इसको बदबू आने से लोगों के ऊपर कितना प्रभाव पड़ेगा.